गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। आपणे पाठ 12 માં આપો અને લો માં ક્યાં સુધી જોયું હતું? તો કે પાના નંબર 95 સુધી જોયેલું, જેમાં મેં તમને હોમવર્ક આપેલું કે આ દાખલા કરી નાખજો ઘરેથી મમ્મી પપ્પાની મદદથી। હવે તમે એક વખત ચેક કરી લો કે તમારો જવાબ સાચો છે કે નહીં, તમારો જવાબ મારા દાખલા સાથે મેચ થાય છે કે નહીં। જુઓ, અમાં જવાબ આવે છે 73, સાતરે તગડે 73। બમાં જવાબ આવે છે 36, બમાં જવાબ આવે છે 36। પછી અ, જેમાં 11 જવાબ આવે છે, અને બ, જેમાં 12 જવાબ આવે છે। તો તમારે મેચ થતો હોય જવાબ મારી સાથે તો તમે સાચા છો, જો ના થતો હોય તો એક વખત ચેક કરી લેવું, બરાબર। ચાલો હવે પાછળનું પેજ ફેરવો, આપણે ત્યાં ભણીશું। જુઓ, પેજ નંબર 96, પેજ નંબર 96, ચલો 96 નંબરના પેજ પર જુઓ। સમીર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે? ચલો, સમીર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે એ આપણે હવે શોધવાનું છે। એટલે કે દાખલો કેવો આવશે? તો કે બાદબાકીનો આવશે। એટલે શું કરવાનું કે મોટી રકમમાંથી આપણે નાની રકમ બાદ કરવાની, જેનાથી આપણને આપણો જવાબ મળી જાય કે કોની પાસે કેટલા મોતી વધારે છે, બરાબર ને। તો જો સમીર પાસે શું છે? તો કે 10-10 ત્રણ હાર છે અને એક મોતી છે। જ્યારે રીમા પાસે તો કે 10 એક હાર છે અને 1, 2, 3, 4, 5, 6, 7 એટલે કે 7 મોતી છૂટા છે, બરાબર। તો આપણે આ રીતે લખી નાખવાનું, 31 માંથી 17 બાદ કરવાના, બરાબર। 31 માઇનસ 17। હવે શું કરવાનું છે? તો બિલી એવું કહે છે કે સમીર પાસે 31 મોતી છે અને રીમા પાસે 17 મોતી છે। જ્યારે મોટી બિલ્લી એવું કહે છે કે તમે એક મોતીમાંથી 7 મોતી કેવી રીતે કાઢશો? હવે આપણે એકમાંથી 7 કાઢવા છે તો કેવી રીતે કાઢશું? જો તમારી પાસે 7 મોતી છે જ નહીં, તમારી પાસે એક જ મોતી છે, અને હું એમ કહું છું કે નહીં તમે મને 7 જ મોતી આપો, તો તમે ક્યાંથી કાઢશો? પોસિબલ છે નહીં। તો ચાલો હવે શું કરવું, આ સિચ્યુએશનને હેન્ડલ કેવી રીતે કરવી, તો એ હું તમને શીખવાડું। તો જો બિલ્લી આપણને એવું કહે છે કે સમીરના એક હારને છૂટો કરો। સમીર પાસે કુલ કેટલા હાર હતા? 3, એમાંથી એક હાર તોડી નાખવાનો, એટલે એમાં કેટલા મોતી નીકળશે? 10। તો આ 10 મોતી છૂટા થઈ ગયા, તો હવે એની પાસે કુલ કેટલા મોતી થશે? તો એની પાસે ઓલરેડી એક મોતી હતું અને હવે 10 મોતી બીજા આવ્યા, એટલે હવે ગણો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કેટલા મોતી થયા? 11। તો એમ કે છે અરે, તેથી સમીર પાસે હવે 2 હાર અને 11 મોતી હશે। એક હાર તો તોડી નાખ્યો એટલે 2 હાર વધશે અને 11 મોતી થશે। તો જો હવે શું કરવું? તો જો બિલ્લી એવું કહે છે કે યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પર ચેકો મારીશ, એટલે કે હવે આપણે 3 હાર તો છે નહીં, હવે કેટલા હાર વધ્યા? 2। તો 3 ઉપર ચેકો મારીને એની ઉપર શું લખી નાખવાનું? 2, અને હારના ખાનામાં 2 લખીશ, એટલે હારના ખાનામાં 2 લખી નાખ્યા। તો બિલ્લી શું, મોટી બિલ્લી શું કહે છે? અને મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 છે એની 1 લખો, કારણ કે હવે 11 મોતી છે। તો જો શું કરવાનું કે અહીંયા જ્યાં 1 લખ્યું હોય એની બાજુમાં આગળ પણ 1 લખી દેવાનું, એટલે આપણને ખબર પડી જાય કે આમાં 10 ઉમેરાઈ ગયા છે, એટલે 10 ને 1, 11, એટલે આપણને ખ્યાલ આવે કે ઉપરના ખાનામાં હવે એકડો નથી પણ કેટલા છે? 11 છે, બરાબર। એવી રીતના નાનો એવો એકડો લખી નાખવાનો। ચલો, પછી હવે શરૂ થઈ ગયું, તમે 11 માંથી 7 મોતી લઈ શકો છો। હવે આ છૂટા મોતી છે એમાંથી મોતીઓ આપણે ગણવાના છે, તો એક એક કાઢતું જવાનું, નીચેથી એક કાઢવાનું, ઉપરથી એક કાઢવાનું, પાછું નીચેથી ઉપરથી, નીચેથી ઉપરથી, નીચેથી ઉપરથી, આ રીતે જેટલા મોતી નીચે છે એટલા જ મોતી ઉપર પણ છે એટલા ચેકી નાખવાના, બાકીના જેટલા વધે છે એ આપણો જવાબ। કેટલા મોતી વધ્યા છૂટા હવે ઉપર નીચે બંને ચેકી નહીં ખાતો? 1, 2, 3, 4 કેટલા વધ્યા? 4, એટલે આપણે વાદળી ખાનામાં કેટલા લખવાના? 4। 11 માંથી 7 મોતી બાદ કરીએ તો કેટલા વધે? 4। હવે હારનો વારો, હા મેં મોતીના ખાનામાં 4 લખ્યા છે। ચલો, પછી
ते झड़पथी लख्यु, हवे बे हार माथी एक हार लो, हवे आ बे हार माथी छे एम ज एवी रीते करवानुं, आमाथी एक हार काढी नाखो, आमाथी एक हार काढी नाखो, हवे केटला हार वध्या, एक, एटले बे माथी एक जशे तो केटला वधशे बाळको, एक, एटले हा मे हारना खानामां पण एक लख्यो। हवे आपणो जवाब मळी गयो छे के 31 माथी 17 जशे तो केटला वधशे 14। મને એવી આશા છે કે તમે આ દાખલો શીખી ગયા હશો કે મેડમે તમને દાખલો કેવી રીતે શીખવાડ્યો। બરાબર જોઈએ કે સમીર પાસે હવે રીમા કરતાં એક હાર અને 4 મોતી વધુ છે। બરાબર કોની પાસે? તો કે સમીર પાસે। કોના કરતાં? રીમા પાસે। રીમા કરતાં, સમીર પાસે રીમા કરતાં એક હાર અને 4 મોતી વધુ છે। समीर पासे रीमा करता 14 मोती वधु छे। एक हार ने 4 मोती एटले शुं थशे? तो के 14 मोती थशे। चलो अहींया सुधी थई गयुं। पाछळनो पेज फेरवो। जुओ, મહાવરાનો સમય આવી ગયો છે કે તમારા મનમાં પણ કરો, આપણે મનમાં મનમાં પણ કરવાનું છે। તનિષા, તનિષા પાસે 17 પેન્સિલ છે, સિયા પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે? જુઓ, આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તનિષા પાસે કેટલી પેન્સિલ છે? 17, સિયા પાસે 25, આ બંને પેન્સિલ મળીને કુલ કેટલી પેન્સિલ છે તો એ આપણે શોધવાનું છે। તો 7 વત્તા 5 શું કરવાનું છે? 7 વત્તા 5, ચલો 7 વત્તા 5 કરીશું તો 7 પછી શું આવશે? આ કેટલી આંગળી છે? 5। તો 7 વત્તા 5 એટલે 7 માં 5 ઉમેરવાના, 7 પછી શું આવે? 8, 9, 10, 11, 12 કેટલા થશે? 12। તો આપણે શું કરવાનું છે? 12નો બગડો અહીંયા મૂકવાનો છે અને વધી 1 એટલે કે ઉપર, એકડાની ઉપર મૂકવાનો, જેમ આપણે શીખ્યા હતા એમ કે જ્યારે 12 મોતી થઈ જાય છે તો શું કરવાનું કે 10 મોતી એક માળા બનતી હતી તો એક માળા બનાવી નાખવાની અને બાકીના 2 મોતી છે એ છૂટા રાખવાના, એટલે 2 મોતી છૂટા, 2 પેન્સિલ છૂટી રહે અને 10 પેન્સિલનું એક જૂથ બની ગયું, જેને આપણે પેન્સિલના જૂથ સાથે મૂકી દીધું। બરાબર, એટલે 1 વત્તા 2, 2 વત્તા 2 એટલે 4। તો કેટલા થશે? 42, ચોગડે બગડે 42। બરાબર, ચલો હવે નીચે જોઈએ। મુનિઝાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડીઓ અને 22 હિન્દી વાર્તાની ચોપડીઓ છે, બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડી થાય? બરાબર, હવે આપણે શીખવાનું છે કે મુનિઝાના વર્ગમાં છે આ અંગ્રેજીની ચોપડી છે કેટલી? 13, અને હિન્દીની ચોપડી કેટલી છે? તો કે 22। તો બધી થઈને કુલ કેટલી થશે? તો ગણવાનું, 3 વત્તા 2 કેટલા થાય? 3 વત્તા 2, 3 વત્તા 2 થાય 5, 1 વત્તા 2 કેટલા થશે? 1 વત્તા 2, 1 વત્તા 2 થશે 3, તો કુલ થઈને કેટલી ચોપડી થશે? 35, કેટલી થશે? 35। જો ઉપરના દાખલામાં હું તમને એક વસ્તુ સમજાવતા ભૂલી ગઈ, જેમાં શું છે કે જો સિયા, એમાં કીડી એવું કહે છે કે જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 22 પેન્સિલ થાય ને સિયા પાસે 22 પેન્સિલ થાય, એનો મતલબ કે 3 પેન્સિલ છે આ સિયા પાસે, 3 પેન્સિલ છે, એ આ 5માંથી 3 કાઢીને કોને આપી દે? તનિષાને। તો આની પાસે કુલ કેટલી પેન્સિલ થઈ જશે? 10, અને અહીંયા કેટલી વધશે? 2, એટલે 10 વત્તા 2 કેટલા થશે? 22, 12 થાય, એટલે આપણે અહીંયા સરવાળો ના કરવો પડ્યો અને આપણને ઓલરેડી ખબર પડી ગઈ, એટલે 22 થાય તો 12 થાય તો શું કરવાનું? 12નો બગડો અહીંયા લખી નાખવાનો અને એકડો ઉપર જવા દેવાનો। બરાબર, એમ સિયા પાસે કુલ કેટલી પેન્સિલ થશે? 22, અને તનિષા પાસે કેટલી થશે? 20, કેમ કે 10 ને 10 20, એટલે પછી સરવાળો કરવો બહુ સારી રીતે થાય કે 20 વત્તા 22 એટલે બગડો અને 4 કેટલા થયા? 42। એમ થોડુંક મગજમાં પણ આપણે મનમાં પણ સરવાળો કરવાનો થાય, જો સર કરવો જોઈએ જેથી આપણને ગણતરી કરતાં બહુ જલ્દી આવડી જાય।
ने गणवू ना पड़े, मतलब मगजमा ने मगजमा सरवाळो थई जाय। चलो बीजू जोईए, साक्षी पासे 23 फळ हता, तेणे 15 फळ खाधा, तेनी पासे केटला फळ वध्या। चलो साक्षी पासे केटला फळ हता, 23, एमांथी केटला फळ खाई गई, 15, हवे एनी पासे केटला फळ वध्या हशे, तो शुं करवानुं छे, बादबाकी। चलो 3 मांथी 5 जाय नहीं, मतलब शुं करवानुं, 10 को लेवानुं, એટલે અહીંયાથી લઈને આપણે અહીંયા અહીંયાથી એક બાદ કરી દેવાનું અને ઈ 10 નું જૂથને છૂટું પાડીને આની ઉપર મૂકી દેવાનું, એટલે અહીંયા 10, તો કદાચ ત્યાં 10 ના મૂકું ને એની જગ્યાએ હું અહીંયા એકડો લખી નાખું તો કેટલા થાય, 13, 13 માંથી 5 કાઢવા, હવે તો હેલું પડશે કે નહીં, તો ચલો 13 માંથી 5 કાઢવાના, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, અહીંયા 13 પૂરા થાય છે, આપણે 13 માંથી કેટલા કાઢવાના છે, 5, 1 2 3 4 5, હવે આટલા બધા છે એ કેટલા વધ્યા તો ગણીએ, 1 2 3 4 5 6 7 8 કેટલા થયા, 8, તો 13 માંથી 5 કાઢો તો વધશે 8, અને 1 માંથી 1 જાય તો કેટલા વધે, 0, તો જવાબ આપણો શું છે કે સાક્ષી પાસે હવે 8 ફળ વધ્યા હશે। ચલો એની નીચેના જે બે દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે, એટલે કે જાતે કરવાના રહેશે। ચલો હવે